ગુજરાત નાટક કલાકાર તેમજ ફિલ્મ ક્ષેત્રમાં કામગીરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રભાધર શુક્લા જેઓએ 200 જેટલા નાટકોમાં અભિનય તરીકે કામ કરી અનેક પુરસ્કારો મેળવી ચૂકેલા પ્રભાકર શુક્લાના જીવનમાં આજે એક પણ કામ ના મળતા અંધાર છવાઈ જવા પામ્યો છે, ત્યારે પ્રભાકર શુક્લાએ પોતાના જીવનનું ગુજરાન ચલાવવા અશક્ય બની જતા જેઓએ જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો હતો. પાટણના પનોતા પુત્ર અને હાલ વિદેશમાં બેલ્જિયમ ખાતે રહેતા અને હીરાનો વેપાર કરતા રાજુભાઈ શાહને આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાજુભાઈ શાહે પાટણ ખાતે તેમના મિત્રોને જાણ કરતા તેમના મિત્રો પાસે પ્રભાકર શુક્લાને મદદરૂપ થવા માટે મોકલી આપ્યા હતા, જેમાં પ્રભાકર કાકાની મુલાકાત લેતા સત્ય હકીકતની જાણ થતાં રાજુભાઈ શાહ દ્વારા પ્રભાકર કાકાને મદદરૂપ થઈ આગામી સમયમાં પણ જ્યારે પ્રભાકર કાકાને કંઈ પણ જરૂર પડશે તો રાજુભાઈ શાહે મદદરૂપ થવા હૈયાધારણા આપી હતી અને પ્રભાકર કાકાએ રાજુભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. ક્રીના રામી, ZS TV, પાટણ. મારી તકલીફની વાત, પાટણના મૂળ વતની રાજુભાઈ જે બેલ્જિયમમાં હીરાનો વેપાર કરે છે એમને ખબર પડી તો એ મારા દુઃખને પોતાનું દુઃખ સમજીને એમણે પોતે તો જાતે નહોતા આવી શકતા, પણ એમને પાટણમાં ફોન કરીને એમના જે મિત્રો છે ને એમના જે સાથીદારો છે એમને કીધું કે આ માણસ તકલીફમાં છે એને મદદ કરો, એ મને મદદ કરી. ને પછી તો મને રાજુભાઈ માટે એટલું બધું જાણવા મળ્યું કે રાજુભાઈ પોતે હીરાના વેપારી છે, પણ રાજુભાઈ પોતે એટલો મોટો હીરો છે, આ સમાજ માટે કિંમતી હીરો છે, કે સમાજમાં કોઈ પણ નાનામાં નાનો માણસ પોતે જૈન છે પણ એવું નથી જોતા કે આ જૈન છે કે એમને કોઈ નાતજાતનો ભેદ નથી. માત્ર માણસ તકલીફમાં હોવો જોઈએ, ગરીબ હોવો જોઈએ ને એમને ખબર પડે તો એ મદદ કરવા દોડી જ જાય છે, એ એક સેકન્ડની રાહ નથી જોતા. ને ઘણી વખત તમે સાંભળ્યું કે આ રામદેવજીનું મંદિર છે એને માટે બનાવવા માટે તમે કીધું છે કે તમારે જેવું ભવ્ય બનાવવું મોટું પાછળ. એટલે આવો માણસ સમાજમાં હોય ને તો માનવતા કાયમ જીવતી રહેવાની છે, ને રાજુભાઈ જેવા માણસ જો સમાજમાં હશે ને તો માનવતા ક્યારેય મરવાની નથી અને સમાજનો નાનામાં નાનો માણસ ક્યારેય દુઃખી થવાનો નથી. એટલે રાજુભાઈને હું મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે મારી તકલીફ સમજીને મને જે મદદ કરી એને માટે હું કઈ રીતે તમારું ઋણ ચૂકીશ મને ખબર નથી. કે બેલ્જિયમ જેવી દૂર જગ્યાએ રહીને પણ તમે મારું દુઃખ સમજી શક્યા એનાથી મોટી વાત કહી રાજુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. માતાજી તમને ખૂબ બધી બાબતમાં સફળતા આપે ને તમે આવા સામાજિક કાર્ય કરતા જ રહો એ મારે પ્રભુને પ્રાપ્ત થયું. ઉંમર 73 વર્ષની છે પણ હું 60 વર્ષથી હું સ્કૂલમાં હતો ત્યારથી 13 વર્ષની ઉંમર ત્યારથી હું રંગભૂમિ પર સ્ટેજ ઉપર આવ્યો, ત્યારથી 60 વર્ષથી હજી પણ હું નાટકો કરું છું. માત્ર થોડાક છેલ્લા સમયથી પરિવર્તન એ કુદરતનો નિયમ છે એટલે નાટકની દુનિયામાં પણ પરિવર્તન આવ્યું, એટલે નવા નવા છોકરાઓ આવે, નવી નવી સ્ક્રિપ્ટો આવે એટલે અમારા જેવા સિનિયર માણસો માટેનું કામ ઓછું થઈ જાય. પણ ભગવાનની દયા છે કે અત્યાર સુધીમાં મેં 200 જેટલા નાટક કર્યા, હજારો શો કર્યા, દૂરદર્શનની બધી સિરિયલો કરી, મેં હિન્દી સિરિયલો કરી, ગુજરાતી પિક્ચરો કર્યા, પણ સમય સમયને માન છે પહેલાં ફરી મને નિરાશામાંથી બહાર કાઢ્યો. તેથી એક સમય એવો હતો કે હું કદાચ આ જગત છોડી દઉં.